રાણપુર શહેરમાં જોવા મળે છે ઠેર ગંદકીના ઢગ, ઉભરાતી ગટરો, રોડ રસ્તા પર પાણીથી ભરાયેલા ખાડા ખાબોચિયા. અનેકવાર સ્થાનિક રહીશો દ્વારા રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. બોટાદ જિલ્લાનો અતિ દયનીય સ્થિતિ ધરાવતું રાણપુર તાલુકા મથક વર્ષો પછી પણ તેની તે સ્થિતિનો પુરાવો આપે છે. યોગ્ય વહીવટના અભાવે જાહેર શૌચાલયમાં ભયંકર દુર્ગંધ, આ શૌચાલયની બાજુમાં કચરાના મોટા ઢગલા જોવા મળેલ છે. રાણપુર શહેરમાં તમામ વિસ્તારો નાનરોડની બદતર હાલત, અંડરગ્રાઉન્ડ ગટરમાં ઉભરાતા ગટરના પાણી, અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ. અહીં લોકોને પ્રાથમિક સુવિધા મેળવવા માટે ભ્રષ્ટ તંત્ર પાસે અપેક્ષા રાખવી પડે છે, જે ઠગારી નીવડે છે. સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યા મુજબ પીવાના પાણીની લાઇનમાં અનેક જગ્યાએ ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે, જે અંગે અનેકવાર ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી. આ અંગે મીડિયા દ્વારા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ સાથે વાત કરતા તેઓએ આ અંગે અમે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ કરી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું, તેમજ આગળના સમયમાં જે રસ્તાઓ નથી, જે રોડ રસ્તાઓની ગ્રાન્ટ મંજૂર થતાની સાથે જ તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ ચાલુ કરવામાં આવશે તેવું સરપંચ કહી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. પરંતુ એક વાત નિશ્ચિત છે, પંચાયતનો ખર્ચ ઓછો થતો નથી, તો દર વર્ષે પ્રાથમિક સુવિધાના ખર્ચ શૂન માત્ર કાગળ પર જ પરજ થાય છે તેવા લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. મારું નામ નરેશ જાંબકિયા, રાણપુર ગામનો રહેવાસી, રાણપુર છે, પૂર્વ ભાજપ મહામંત્રી. તમારો શું પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે ગટર અહીંયા બધી જગ્યાએ તમે જોઈ શકો છો, ગટર લાઈન ઉભરાય છે અને કોઈ સાફ કરવા નહીં આવતું. છેલ્લા 1.5 વર્ષથી મેં ઘણી બધી અરજીઓ આપી હતી, પણ પંચાયતનું શાસન બોગસ છે, કોઈ ધ્યાન નહીં આપતા. અને સફાઈ નામનું અહીંયા હાવ જીરો છે, સફાઈ કોઈ વસ્તુ થતી નહીં. બીજા નંબરમાં પાણીની અંદર પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈને આવે છે, લોકોનો આરોગ્ય સાથે ચેડા થઈ રહી છે. પંચાયતને વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ પૂર કરતા નહીં, રિપેરિંગ જાજે કોઈ સતી હોય એ પૂરી નહીં કરતા. એ અહીંયા વાર જીઓ છે, વાર નખાવ નહીં નખાઈ શકતા, ને આખી રાઈનની અંદર 10 થી 12 લીકેજ હશે. ગટરનું પાણી લોકોને બજબડી પીવડાવવામાં આવતું એવું લાગે છે. હવે રાણપુરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શું શું ફેસિલિટી મળે છે? સ્વસ્થ ભારત મિશન મને નહીં આવતું કે રાણપુરને કોઈ ફેસિલિટી મળતી હોય, પણ ગંદુ રાણપુર બનાવવા માટેની ફેસિલિટી પંચાયત ઘણી બધી આપે. કોઈ સફાઈ માટે કોઈ પણ આ એરિયાની અંદર કોઈ પણ જણાવ કોઈ પણ વ્યક્તિ સફાઈ કરવા આખા રાણપુરમાં કોઈ નહીં આવતું. સવારે આવે ડોર ટુ ડોર રહેવા, પણ જ્યાં કચરો પડ્યો હોય ત્યાં બીજી જગ્યાએ એવું ઉઠાવવા નહીં આવતા. મનરભાઈ પંચાળા, રાણપુર સરપંચ. સાહેબ, આજ હાલ રાણપુરની અંદર લોકલ પબ્લિક દ્વારા મીડિયા સમક્ષ એવી ફરિયાદ કરવામાં આવી છે કે રોડ રસ્તામાં કચરાના ઢગ પ્લસ નળના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે, તો આ બાબતે આપ શું કહો? એ બાબતે એક તો અંડરગ્રાઉન્ડનો એક પ્રશ્ન, એક આપણે હનુમાનપુરી સાહેબના જીનમાં અંડરગ્રાઉન્ડના પ્રશ્ન એવા ઓલા થઈ ગયા છે કે જે મેન્યુઅલ ઊંડી છે એના કારણે અમારા કર્મચારી દ્વારા અંદર ઉતરવામાં આવતું નથી, અને એના અંડરગ્રાઉન્ડના પૂરતા સાધનો અમારી પાસે છે નહીં. ત્યાં તો અત્યારે હાલમાં તે અંડરગ્રાઉન્ડ લોક થઈ ગઈ છે અડધા રાણપુર ગામના વિસ્તારમાં, જેવા કે હનુમાનપુરી સાહેબનું જીન, મદનીનગર કે અસર સોસાયટી એવા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડના મોટા મોટા પાયે લોક થઈ ગયેલી છે, અને એના અમારી પાસે પૂરતા સાધનો નથી. માટે અંડરગ્રાઉન્ડ ભરેલી છે તો અમુક કોઈક જગ્યાએ લીકેજ હોય તો એનું પાણી કદાચ ભળતું હશે, તો એને અમે રિપેરિંગ કરી અને સારું પાણી દેવાની પ્રયાસ કરશું. પંચાયતની અંદર જે ઘટતી સાધન સામગ્રી છે એ બાબતે આપણે સરકારશ્રીમાં કોઈ રજૂઆતો કરેલી ખરી? રજૂઆત કરેલી અમે, માનો કે ગાળ કાઢવાનું નાની રિક્ષા આવે એની પણ માંગણી કરેલી છે. એવી બીજી જેટિંગ છે, તો જેટિંગ હમણાં થોડાક દિવસથી નોજલ તૂટી જઈ હતી તેને પણ રિપેરિંગ કરાવી રહી છે, તો એ સરકારશ્રી પાસે અમે બધી માંગણી કરેલી છે, જે અંડરગ્રાઉન્ડના સાફ કરવાના જે કોઈ સાધન આવે એના. સરકારશ્રી તરફથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત
તેમાં એવું હશે કે હમણાં બે ત્રણ દિવસ ચૂંટણીના કામમાં મારા કર્મચારીઓ લાગ્યા હતા, એટલે કોઈક કચરો નાખ્યો હશે, એ અમે ઉપાડી નહીં શીખ્યા હોય, તેના માટે અત્યારે કચરાનો ઢગ હશે. એનું મેં કીધું ને કે કોઈક જગ્યાએ ગટર અત્યારે લોક થઈ ગઈ છે, આખી ભરેલી છે અડધા ગામમાં, જેના કારણે કોઈક જગ્યાએ નળની પાઇપ તૂટેલી હોય અને એ આવી ગયો છે અને એ જડતી નથી, અમે ગોતીને તેને પણ રિપેરિંગ કરાવી નાખશું. હાલો આપણે રાણપુર પોલીસ સ્ટેશન પાસે જે માર્ગ બન્યા વગરનો છે, તો એ બાબતે કઈ રીતનું હોય, એનો શું પ્રોબ્લેમ શું છે એ રસ્તા બાબતે? એ રસ્તામાં એવું છે કે અગાઉ એ રોડ મંજૂર થયેલો છે, કે જે રોડ અત્યારે પોલીસ સ્ટેશનથી ને મામલતદાર કચેરી લગન બની ગયેલ છે અને પોલીસ સ્ટેશનથી ને લીમડી ત્રણ રસ્તા લગીનો રોડ બાકી છે, એ એક ટેન્ડરમાં છે. જે આ રોડ કર્યો એ સીસી હતો અને જે આ રોડ બાકી છે તે ડામર હતો. અત્યારે અમે પંચાયતમાં આગલા સરપંચે એવું લખાણ કરીને આપેલું છે કે જે આ સીસી છે તેને ડામર કરીને મૂકો, તો કોન્ટ્રાક્ટર ડામર છે તેનો સીસી કરીને આપો. અત્યારે કોન્ટ્રાક્ટર એ મંજૂર કરવા માટે ગાંધીનગર મોકલેલો છે કે ડામરમાંથી સીસી બનાવી દો, પણ હજી સુધી તેની મંજૂરી કંઈ મળી નથી, તેના માટે એ રોડ હજી લગીન બની શક્યો નથી. સ્થાનિક લોકોનો એક એવો પ્રશ્ન છે કે ઘેર ઘેર શૌચાલય યોજનામાં અમુકને એનો લાભ મળવાપાત્ર થયો નથી, તો એના સંદર્ભે તમે શું કહેવા માંગો? તેના સંદર્ભે જે કોઈ અમારી પંચાયતમાં નામ લખાવી જાય છે તેને અમે તાલુકામાં મોકલી આપેલ છે, અને જે કોઈ બાકી હોય તે પંચાયતમાં લખાવી જાય, જ્યારે તેમનું તાલુકામાં અમે મોકલી આપશું અને એમનો વારો આવે ત્યારે તેમને મળી જશે. કોઈ લાભ કોઈ વ્યક્તિઓને મળેલો? લાઈનમાં એક નહીં હોય, એકાદું હોય તો, એકાદું પોતાનું બનાવેલું, દસ ઘરે એકાદું હોય તો એમ. મારું નામ શાહ ઉત્સવ વિજયભાઈ છે, હું આઈટી સેલ પ્રમુખ પૂર્વ છું. શું છે આપનો પ્રશ્ન? અમારે સ્ટ્રીટ લાઇટ કોઈ દિવસ ચાલુ હોતી નથી, અનેક વાર રજૂઆત કરવા છતાં પણ સ્ટ્રીટ લાઇટ નો પ્રશ્ન કાયમ માટે હલ થતો જ નથી. એમ હવે તમારા ગામમાં ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે કચરા ભરવા માટે? ડસ્ટબિન તો ઘણા પંચાયતમાં આવ્યા પણ કોઈ અમે ભાડા નથી હજી કોઈ દિવસ. આ તમે પાછળ જોઈ શકો ડસ્ટબિન પડ્યું છે પણ એનો કોઈ નો ઉપયોગ. પ્રાઇવેટ પ્રાઇવેટ નહીં એમ કોઈ બી જગ્યાએ એમ.